વાત કરી આંગે જ આપણી સાથે જાણીતા કવિ તુષાર શુક્લા આપણી સાથે જોડાયા છે ફોનલાઈન પર. તુષારભાઈ સ્વાગત છે આપનું બંધવ ન્યૂઝમાં. તુષારભાઈ, જે રીતે વાત કરીએ કે ગુજરાતની સ્થાપના 1 મે 1960 બાદ પહેલી વખત આ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે રાજ્યમાં કોઈ પણ બોર્ડ હોય, રેસ્ટોરન્ટ, સ્કૂલ, મોલ અથવા તો જાહેર જગ્યાઓના જે બોર્ડ, તે તમામને તમામ ગુજરાતી ભાષામાં લખવા માટે આદેશ સરકાર તરફથી કરવામાં આવ્યો છે. કેવી રીતે જુઓ છો આપ આ નિર્ણયને? કોઈ પણ ભાષા સારી છે, ખરાબ છે એવી રીતે આને ન જુઓ. એ અનાવશ્યક ગુજરાત ગર્વ સાથે પણ ન જોડો. આ એક સરસ નિર્ણય એવો છે કે તમે હિન્દી અંગ્રેજીમાં તો બોર્ડ લખો જ છો, માતૃભાષામાં પણ લખો કે જેથી લોકો વાંચી શકે અને એ રીતે લોકો સુધી આપણી ભાષામાં વાત પહોંચી શકે. અગત્યની હવે જવાબદારી જો જાહેર સ્થળો હશે તો એ જાહેર સ્થળો પર બોર્ડ મૂકનારાઓની એ પણ થશે કે ગુજરાતીમાં લખવાનો આદેશ સરકારે આપ્યો એ અદ્ભુત છે, પણ પછી જે ગુજરાતી તમે લખશો એ સાચું લખજો, એ માટેની જોડણી વગેરે સાચી કરજો, એક સરસ જોડણી કોષ વસાવે અને પછી એમાંથી જોઈને. કારણ કે હવે એવું થશે કે ઘણા બધા નામો અંગ્રેજી પણ નહીં, સ્પેનિશ ને ફ્રેન્ચ માંથી પણ આપણા બિલ્ડર મિત્રો જે બનાવે છે જાત જાતના એ બને છે, લેવાય છે. પછી જાહેર સ્થળો પર કોર્પોરેશન દ્વારા જે યાદી મુકાય છે કે ભાઈ આ વિસ્તારમાં આ ફ્લેટ છે, તો હવે ફ્લેટનું ફ્લેટ કેવી રીતે લખશો? પણ ફ્લેટ સિવાય પણ એના જે ઉપયોગો થાય છે જુદા શબ્દોના, તો એની સાચી જોડણી લખે તો ગુજરાતીમાં સાચું લખવું એ પણ ગુજરાતીને સાચવવાની દિશામાં બહુ મોટું કામ થશે. ચોક્કસ તુષારભાઈ, જોડા બદલ આભાર આપનો.